नमस्ते विद्यार्थी मित्रों, आजना ऑनलाइन लेक्चर में हूँ आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपणे साटा प्रथानो अर्थ, तेनी मर्यादा, नाणानो उद्भव अने विकास अने नाणाना प्रकार सुधीनो अभ्यास करेलो। आजे आपणे जोवानुं छे नाणानो अर्थ आपी तेना कार्यो जणावो। मोस्ट एमपी प्रश्न छे त्रण गुणमां કે નાણાનું કાર્ય શું છે। આપણને ખબર છે કે સાટા પ્રથામાં બહુ બધી મુશ્કેલીઓ હતી, એના માટે સર્વસામાન્ય માપદંડ કે જે દરેક વ્યક્તિને સ્વીકાર્ય હોય એવો માપદંડ આપણે શોધ્યો અને એને નામ આપ્યું નાણું, રૂપિયો। અત્યારે આપણે અહીંયા જે ચલણી છે નાણું, એટલે એમાં રૂપિયો, ડોલર, પાઉન્ડ બધાનો જ સમાવેશ થાય। ભારતમાં ચલણ છે, ભારતમાં કયું ચલણ છે તો કે રૂપિયાનું। તો કે રૂપિયો દરેક વ્યક્તિ સર્વ, એટલે મતલબ કે દરેક વ્યક્તિ માટે સર્વસામાન્ય છે અને સ્વીકૃત છે। કોઈ વ્યક્તિને તમે કોઈ પણ વસ્તુના બદલામાં રૂપિયા આપો છો, પૈસા આપો છો, તો એ ક્યારેય ના નથી પાડવાનો। કેમ કે રૂપિયાનો તમે સંગ્રહ કરી શકવાના છો, વર્ષોના વર્ષો સુધી સંગ્રહ કરી શકશો, એને તમે ગમે ત્યારે એનો વિનિમય કરી શકશો। અને જે સાટા પ્રથામાં મુશ્કેલી હતી કે ભાઈ પરસ્પર જરૂરિયાતનો મેળ બેસાડવાનું, તો એવી મુશ્કેલી આમાં નહીં આવે। કારણ કે તમારે જેને તમે કોઈ પણ વસ્તુ તમારે ખરીદવી હશે તો સામેવાળી વ્યક્તિને રૂપિયાની જરૂર હશે જ, એને એનાથી ક્યારેય કોઈ પ્રોબ્લેમ હશે જ નહીં। તો જોઈએ કે નાણું, એના કાર્યો અને એનો અર્થ। તો કે નાણાંનો અર્થ, પ્રોફેસર માર્શલના મતે નાણું એટલે શું, જો જુદા જ અર્થશાસ્ત્રમાં જેમ વિજ્ઞાનમાં જુદી જુદી બાબતમાં સંશોધન કરતા હોય એને વૈજ્ઞાનિકો કહીએ છીએ, એવી જ રીતે અર્થશાસ્ત્રમાં જુદા જુદા સિદ્ધાંતો ઉપર જે લોકો આપણને સિદ્ધાંતો ઉપર જુદી જુદી વ્યાખ્યાઓ આપે છે, સિદ્ધાંતો ઉપર એનું વિશ્લેષણ કરે છે, એ વ્યક્તિને અર્થશાસ્ત્રી કહેવાય। તો પ્રોફેસર માર્શલ એક બહુ સારા એવા અર્થશાસ્ત્રી છે અને એના મત પ્રમાણે, એટલે દરેક વ્યક્તિનો મત છે ને અલગ અલગ હોય। જેમ કે હું તમને પ્રશ્ન પૂછું કે વિદ્યાર્થી એટલે શું, તમ સામે 15-20 વિદ્યાર્થી બેઠા હોય તો 15-20 વિદ્યાર્થી માટે વિદ્યાર્થીનો મીનિંગ અલગ અલગ હોય, તમે બધા જ પોતપોતાની રીતે વ્યાખ્યા આપશો। એવી જ રીતે અહીંયા તમને બે વ્યાખ્યા આપી છે અને બે અલગ અલગ વ્યક્તિના મત પ્રમાણે છે, જેના જેવું વિચારધારા હોય એવી જ એની વ્યાખ્યા હોય। તો એ પ્રોફેસર માર્શલના મતે નાણું એટલે શું, તો કે કોઈ પણ સ્થળે અને સમયે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના, જેના દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય। ફરીવાર, કોઈ પણ સ્થળે કે સમયે, એટલે એવું કહેવા માગે છે કોઈ પણ સ્થળ હોય ને ગમે ત્યારે, 24x7, મતલબ કે 24, એટલે કે 7-7 દિવસ ને 24 કલાક, ગમે ત્યારે તમે ઈચ્છો ત્યારે કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારની તપાસ વિના, તમે કોઈ પણ વ્યક્તિને વસ્તુ લ્યો છો તો તમે વસ્તુ લ્યો ત્યારે તમે તપાસ કરો કે એમાં કાંઈ ખરાબી નથી ને, એમાં કાંઈ પ્રોબ્લેમ તો નથી ને, બધું બરોબર જ છે ને, એવું તપાસ કરો। પણ અહીંયા તો કોઈ પણ પ્રકારની તપાસ વિના જ, સંશય વિના, જેના દ્વારા વસ્તુ અને સેવાનો શું થાય છે, વિનિમય થાય છે, એને નાણું કહેવાય છે। હવે તમને એવો મનમાં ક્વેશ્ચન થશે કે ટીચર બધા નોટું લે છે, એ તો જોઈને જ લે છે, પણ એ એટલા માટે શક્ય બન્યું કારણ કે હવે ડુપ્લિકેટ નોટું બજારમાં આવે છે। બાકી જ્યારે નાણું એટલે શું, કે જ્યારે નાણું સરકાર બહાર પાડે છે ત્યારે એ ડુપ્લિકેટ નાણું બહાર પાડતું જ નથી, પણ આ તો શું થાય, ઘણા બધા લોકો એવા હોય કે જેણે ડુપ્લિકેટ સાથે શું કર્યું હોય, ક્લિયર કર્યું હોય, એટલા માટે હવે થોડું જોવું પડે છે નોટો, નહીંતર એમ થાય મોટા મોટી 10 રૂપિયાની 20 રૂપિયાની નોટ કોઈ ન જોવે, 2000ની નોટ હોય, 500ની નોટ છે એ જોવે, કેમ કે એટલી મોટી નોટ છે, એ પછી તમારે શું થાય કે ભાઈ નકલી આવી જાય તો એ પૈસા સાવ વેસ્ટ જ જાય, સીધો ખોટમાં જાય એમ, એટલા માટે એ જોઈને હવે થોડીક તપાસવી પડે છે। પરંતુ એ લોકો લેવાની ના નથી પાડતા, તમે બદલાવી દો એટલે પાછી બીજી તમે લઈ લે છે, મતલબ ઓલું તો શું થાય, વસ્તુમાં થોડીક ખરાબી છે તો સામે શું થઈ જશે, વસ્તુ લેવાની જ ના પાડી દેશું। પણ અહીંયા તો કોઈ પણ પ્રકારના સંશય કે તપાસ વિના, જેના દ્વારા વસ્તુનો વિનિમય થઈ શકે છે, એને શું કહેવામાં આવે છે, નાણું। રોબર્ટન્સના મતે છે, તો રોબર્ટન્સના મતે વ્યાખ્યા એવી છે કે સેવા, વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે એને નાણું કહેવાય। તમે કોઈ પણ જગ્યાએ સેવા, જેમ કે જો સેવામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય, તો કે ટીચર્સ, પોલીસ, વકીલ, ડૉક્ટર, આ દરેક વ્યક્તિઓ જે પણ કંઈ કામ કરે છે સેવા છે। હા, એના બદલામાં એ ફી જરૂર વસૂલે છે,
પણ એના કામને આપણે કામ ના કહી શકીએ. કેમ કે ત્યાં ઉત્પાદન નથી થતું, એ સેવા આપે છે, જ્ઞાન આપે છે, તપાસ કરે છે, સારવાર કરે છે, પોલીસની આ બધા, એટલે એ બધીની સેવા છે. તો વસ્તુ કે સેવાના બદલામાં તે તમને અહીંયા અમે જ્ઞાન આપીએ છીએ, એટલે મતલબ જે પણ કાંઈ ભણાવીએ છીએ એનું તમે કિલોમાં, 2 કિલોમાં, 4 કિલોમાં તમે એનો વજન નથી કરી શકવાના. બાકી વસ્તુ છે એનો તમે વજન કરી શકશો કે નહીં, એટલા રૂપિયા છે, એટલાની છે તો એટલા કિલો મળી ગઈ, સમજાય છે? તો કે વસ્તુ કે સેવાના બદલામાં જે પણ સર્વસ્વીકૃત છે, સર્વસ્વીકૃત એટલે કે તમે વસ્તુ કે તમે સેવા લ્યો છો એના બદલામાં તમે જે આપો છો, નાણાં આપો છો, ફી સ્વરૂપે પૈસા આપો છો, તો હરેક સ્કૂલને, હરેક ટ્યુશનને આ સર્વસ્વીકૃત છે, બધાને જ પોસાય છે. તો એ નાણું છે. હવે જોઈએ નાણાંના કાર્યો. તો પહેલું કાર્ય છે વિનિમયના માધ્યમ તરીકેનું. શું કાર્ય છે? વિનિમયના માધ્યમ તરીકેનું. તો કે નાણું એ સૌથી મહત્, નાણાંની સૌથી મહત્ત્વની કામગીરી વિનિમયના માધ્યમ તરીકેની છે. એટલે કે વસ્તુ કે સેવાની આપ લે કરવી. વિનિમય એટલે શું? કે આપ લે કરવી. તમે કોઈ નાણું આપો છો, બદલામાં તમને કંઈક મળે છે. હવે તમે કોઈ વ્યક્તિને મફતમાં પૈસા આપશો? નહીં આપીએ. આપણે અત્યારે ઉછીના પૈસા આપીએ ને તો એ ઉછીના આપીએ છીએ, એ તો બહુ નજીકના રિલેશન હોય તો જ. બાકી હવે તો બહુ એવું થઈ ગયું કે વધારે પડતી રકમ જોઈતી હોય એટલે વ્યાજ વાજ પૈસા વાપરવા આપણને ઉછીના નથી મળતા. લોન લો છો તોય વ્યાજ આપણે આપવું પડે છે, અને તમને કંઈ મળવાનું જ નથી તો તમે તમારા પૈસા કોઈને આપશો નથી જ આપવાના ને. એટલે વિનિમય એટલે શું? કે આપ લે. તમે કંઈક આપો છો, બદલામાં તમને કંઈક મળે છે તો જ તમે આપો છો. એટલે નાણું છે એની સૌથી મહત્ત્વની કામગીરી છે વિનિમય તરીકેની. સાટા પ્રથામાં શું હતું? પરસ્પર વસ્તુનો મેળ બેસાડવાની મુશ્કેલી હતી, અને નાણું છે ને આ વસ્તુ મુશ્કેલીને દૂર કરે છે. કેમ કે તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી ગમે એ વસ્તુ ખરીદશો, બદલામાં તમે શું આપવાના છો? નાણું જ આપવાના છો ને. તો નાણું આપવાના છો તો સામેવાળી વ્યક્તિને એ સ્વીકાર્ય હશે જ, ચોક્કસ છે કે હશે જ, એમ એ લેવાનું જ છે એવી રીતે. તો કે નાણાં દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ, સોરી એટલે કે જે પરસ, સોરી ના, સાટા પ્રથામાં જે પણ કાંઈ મુશ્કેલી હતી પરસ્પર વસ્તુનો મેળ બેસાડવાની, કે સામેવાળી વ્યક્તિને કદાચ જરૂરિયાત નહીં હોય તો એ તમારી સાથે વિનિમય નહીં કરે, પણ નાણાંમાં એવું થશે નહીં. પછીનો મુદ્દો જોઈએ. નાણાં દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરી શકાય છે, આથી તે આપણા આર્થિક વ્યવહારને સરળ બનાવે છે. નાણાં દ્વારા તમે કોઈ પણ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરી શકો છો, અને ગમે ત્યારે કરી શકો છો. આપણને કેમ કે સામેવાળી, તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી વસ્તુની ખરીદી કરશો, તમારે નાણું જ આપવાનું છે, સામેવાળી વ્યક્તિને સ્વીકાર્ય છે. તમે કોઈ પણ વ્યક્તિને વેચાણ કરશો તો બદલામાં તમને નાણું જ મળવાનું છે, તો એ નાણું તમને સ્વીકાર્ય છે. એટલે સરળતાથી કરી શકશો, એટલે આર્થિક વ્યવહાર સરળ બનાવે છે નાણું. વ્યક્તિ પોતાની વસ્તુ વેચીને બદલામાં નાણું મેળવે છે, અને નાણાં આપીને પોતાની જરૂરિયાતને શું કરે છે? સંતોષે છે. આમ નાણાં દ્વારા મૂળભૂત જરૂરિયાતને સંતોષવાનું કાર્ય કેવું બન્યું છે? સરળ બન્યું છે. તમે બહુ સરળતાથી નાણાંમાં વસ્તુ વિનિમય કરી શકો છો. હવે તમે કલ્પના કરો ખાલી કે કદાચ આવી રીતે શક્ય ન હોત, અને તમારે વસ્તુના બદલામાં વસ્તુ, સાટા પ્રથા અત્યારે ચાલતી હોત તો અત્યારે શક્ય હોત? તમે સામેવાળી વ્યક્તિને આપો શું? થાય ને એવું. એટલા માટે છે ને નાણું છે, નાણું આવ્યું એ એટલે આ શું વિનિમયના માધ્યમ તરીકેનું એ કાર્ય, એટલે કે બહુ બેસ્ટ, એટલે બહુ જ સરળ કરી નાખે આર્થિક વ્યવહારને, સરળતાથી થઈ જાય. તમારી યાદી કંઈ રાખવાની નથી, પૈસા આપી દીધા, કામ તમામ. તમે જે પણ દુકાનમાંથી નીકળી ગયા ત્યાં પૈસા અપાઈ ગયા, એટલે હવે તમારો વહીવટ પૂરો. ઉધાર રાખ્યું છે તો વહીવટ રહેશે, રોકડેથી જ ખરીદી કરી નાખી એટલે ત્યાં વસ્તુ શું થઈ ગઈ? કામ તમામ થઈ ગયું. સમજણ. હવે જોઈએ બીજો એનું કાર્ય છે મૂલ્યના સંગ્રાહક તરીકેનું. સાટા પ્રથામાં આપણને ખબર છે કે મૂલ્યના સંગ્રહ, મૂલ્ય એટલે કે વસ્તુનો તમે સંગ્રહ જ નહોતી કરી શકતા, એટલે તમે વસ્તુનો સંગ્રહ જ નથી કરી શકવાના, તો પછી એને તમારે તાત્કાલિક શું કરવી પડશે? વેચી દેવી પડશે, આપી દેવી પડશે, એનો વિનિમય કરવો પડશે. પણ અહીંયા નાણાંમાં તો શું છે? તમે એનો સંગ્રહ કરી શકો છો. આજે બેંક જેવી સુવિધા ઉપલબ્ધ છે, લોકર છે, બેંક છે, બધી જગ્યાએ તમે એનો સંગ્રહ કરી શકો છો. એટલે નાણાંનું બીજું મહત્ત્વનું અને અગત્યનું કાર્ય જો કહ્યું હોય ને તો એ મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. સાટા પ્રથામાં વસ્તુ કે સેવાને ભવિષ્ય માટે મૂલ્યનો સંગ્રહ કરવાનું શક્ય હતું નહીં, અને નાણાંમાં આ સફળતાપૂર્વક શક્ય છે. સાટા પ્રથામાં શું હતું કે તમે વસ્તુનો સેવાનો શું કરી શકતા નહીં, સંગ્રહ કરી શકતા નહીં, જ્યારે નાણાંમાં આ વસ્તુ બહુ બેસ્ટ રીતે થઈ શકે છે.
આજે કમાયેલી કમાણીને તમારે 5 વર્ષ પછી, 6 વર્ષ પછી, 10 વર્ષ પછી, 15 વર્ષ પછી કે 20 વર્ષ પછી પણ તમારે જો વાપરવી હોય તો એનું મૂલ્ય એનું એ જ રહે છે. એના મૂલ્યમાં કોઈ જ ઘટાડો થતો નથી. આજે રૂપિયાની નોટ એ રૂપિયાની નોટ જ રહેશે, એ 20 વર્ષ પછી એ જ રૂપિયો ગણાશે. ભલે નોટનું ફોર્મ સિક્કામાં આવી ગયું છે પણ ગણાશે તો રૂપિયોનો રૂપિયો જ. એવી રીતે વ્યક્તિ વર્તમાનમાં પોતાની વસ્તુને વેચીને નાણાં મેળવે છે, હવે એ નાણાંનો સંગ્રહ કરે છે અને ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે એ પોતાની વસ્તુને શું કરશે, પોતાની જરૂરિયાતને એટલે કે એ જ ખરીદી શકશે. નાણાં આપીને પોતાની જરૂરિયાતને શું કરી શકશે, ખરીદી શકશે. આમ નાણું મૂલ્યના સંગ્રહ તરીકેનું કાર્ય કરે છે, તેથી વિલંબિત ચૂકવણીના ધોરણ બને છે. જો ઘણી વખત એવું થાય કે તમારે વિલંબિત ચૂકવણી એટલે શું કે મોડી ચૂકવણી, તમારી પાસે અત્યારે તાત્કાલિક પૈસા છે નહીં, તો નાણાંમાં છે ને મૂલ્યનો કોઈ ફેરફાર નહીં થાય. તમે અત્યારે ઉધાર લીધું છે, 2 મહિના પછી તમે એને પાછા રૂપિયા આપશો તો એની કિંમત એની જ રહેશે. પણ માની લો સાટા પ્રથા હોત, તો માની લો મારે આજ ખેતરમાં શાક નથી ગયું પણ મારે લોટની બહુ જરૂરિયાત છે, તમે મને લોટ આપો, હું તમારે શાક ઉગશે ત્યારે આપીશ. એક તો આપણે યાદ રાખવાનું, માની લો કે વધારે મોડું થઈ ગયું તો શાક શું થશે, બગડી જશે, એ સીણવાઈ જશે, આવું બધું થશે. એનાથી શું થશે કે તો ભાઈ એની વેલ્યુ છે ને, શાક તાજું હોય ને એની કિંમત વધારે હોય, પછી શાક વાસી થઈ જાય એની કિંમત ઘટી જાય. તો આમાં એવું થવાનું નથી, તમે વિલંબિત ચૂકવણી કરી શકશો. કેમ કે એના મૂલ્યમાં કોઈ ફેરફાર થવાનો નથી. આ વર્તમાનમાં આખી ધિરાણ વ્યવસ્થા છે, શાક વ્યવસ્થા છે, તેમજ હપ્તા ખરીદની પદ્ધતિ છે, એ નાણાંના આ કાર્ય નાણાંના આ કાર્યના કારણે શક્ય છે. ધિરાણ વ્યવસ્થા એટલે શું, તમને ખબર છે કે ધિરાણ એટલે કે લોન લેવી, એ તમને ક્યારે મળે છે, કેમ તો કે તમને કેટલા 2-3 વર્ષ સુધીની લોન આપે, શું કામ, તો એને ખબર છે કે વર્ષો પછી એનું મૂલ્ય ઘટવા નથી. તમે 1 લાખ રૂપિયા કોઈ પાસેથી લીધા છે, તમારે 1 લાખ જ આપવાના છે. હા, ઉપરાંત વ્યાજ આપવું પડશે એ વાત અલગ છે, પણ 1 લાખ પાછા એની કિંમત એની જ રહેશે. હપ્તેથી ચૂકવણી કરો તોય ચાલે છે, ઉધાર ખરીદી કરીને થોડાક ટાઈમ પછી તમે ચૂકવણી કરો તોય ચાલે છે. એટલે નાણાંના આ કાર્યના કારણે ઘણું શક્ય છે. ત્રીજું જોઈએ, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. જો સાટા પ્રથામાં શું હતું, તો કે એવું હતું તો કે એમાં શું થતું, કાપડ, અનાજ, પ્રવાહી વસ્તુ બધાને અલગ અલગ માપમાં માપી શકાય, પણ અહીંયા આ વસ્તુ થશે નહીં. કેમ કે મીટર કાપડ હશે તો એની ચોક્કસ કિંમત છે, કિલોગ્રામ ઘઉં હશે તો એની ચોક્કસ કિંમત છે, 1 લિટર હશે તો એની ચોક્કસ કિંમત છે, એટલે પ્રોબ્લેમ આવશે નહીં. બદલામાં તો તમને મળવાનું જ છે કે નહીં. પહેલાંમાં તો એ મુશ્કેલી હતી કે ભાઈ ચાલો મીટર કાપડના બદલામાં કેટલા કિલો ઘઉં આપવા, 1 લિટર દૂધના બદલામાં કેટલા મીટર કાપડ આપવું, આવી બધી મુશ્કેલી થતી હતી. પણ આમાં એ મુશ્કેલી આવશે નહીં. તો કે સાટા પ્રથામાં કોઈ એક જ વસ્તુનો ઘણી બધી વસ્તુ સાથે વિનિમય થતો હતો અને આથી એનું ચોક્કસ મૂલ્ય નક્કી કરવું ને એ મુશ્કેલ હતું. પણ વર્તમાનમાં નાણું છે તો તમે એનું ચોક્કસ મૂલ્ય નક્કી કરી શકો છો, ચોક્કસ કિંમત એની નક્કી કરી શકાય છે. વર્તમાનમાં તમામ વસ્તુ કે સેવાની ચોક્કસ કિંમત તમે શું કરી શકો છો, નક્કી કરી શકો છો. નાણું મૂલ્યના સર્વસામાન્ય માપદંડ તરીકેનું કાર્ય કરતું હોવાથી કિંમતોનું તંત્ર કામ કરે છે. પરસ્પર આર્થિક બાબતની સરખામણી કરવાનું અને નિર્ણય લેવાનું સરળ અને ઝડપી બને છે. કેમ તો કે એમાં તમે સરળતાથી છે, તમને પોસાય તો તમે જલ્દીથી ખરીદી કરો અથવા વેચાણ કરો. તમને એ ભાવમાં એ કિંમતમાં નથી પોસાતું તો ગયું, તમારે તો એમાં કાંઈ માથાકૂટ કરવાનું નથી. ચોક્કસ કિંમત છે કે ભાઈ કિલોનો ભાવ એટલો છે તો એટલો જ, 2 કિલોનો ભાવ એટલો છે તો એટલો જ, ફિક્સ છે. લીટરનો ભાવ ફિક્સ છે, મીટરનો ભાવ ફિક્સ છે, જોડી છે, ચપ્પલ છે કે જે તે વસ્તુ નંગમાં વેચાય છે એના ભાવ ફિક્સ છે, તો એમાં એ વસ્તુ આવશે નહીં. સર્વસામાન્યનું મૂલ્યનું માપદળ ભાવ ચોક્કસ રહેશે, તમારે ઘડીએ ઘડીએ ફેરવવું નહીં પડે અને યાદ પણ રાખવું નહીં પડે, જટિલ નથી, સરળ થઈ ગયું. એટલે નાણાંના કાર્યને કારણે શું થાય કે નાણું છે ને એકદમ એની જે મુશ્કેલી છે એને, એટલે જે સાટા પ્રથામાં જે પણ કંઈ મુશ્કેલી હતી એ નાણાંએ કેવી કરી દીધી, એકદમ સરળ કરી દીધી. જોઈએ, આમ જે વસ્તુ વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે અને મૂલ્યના માપદંડ તરીકે સર્વસ્વીકૃત છે એ નાણું છે. આ સમાપન છે. તો એટલે
ટૂંકમાં કે નાણાંના મુખ્ય ત્રણ કાર્ય, વિનિમયના માધ્યમ તરીકેનું, મૂલ્યના સંગ્રાહક તરીકેનું અને મૂલ્યના માપદંડ તરીકેનું. ખાસ યાદ રાખજો અને આખો સવાલ કેવી રીતે લખાય છે પરીક્ષામાં અને એના પૂરા માર્ક્સ મળે એ પણ તમે જોઈ લેજો એક વખત. અને એટલા જ માટે વિડીયોને એવું લાગે ને તો સ્ટોપ કરી કરી અથવા તો હું બોલતી હોય સમજતા જતા સાથે સાથે લખતા જશો તો વધારે સારું પડશે. અને પરીક્ષામાં તમે જેટલું વ્યવસ્થિત લખાણ હશે તમારું એટલું જ પરફેક્ટ તમને માર્ક્સ વ્યવસ્થિત મળશે. કારણ કે કોઈ વિદ્યાર્થી હોશિયાર કે ઠોઠ હોતો નથી. બસ ત્રણ કલાકમાં એ જેવું પરફોર્મન્સ કરે ને એના ઉપરથી નક્કી થાય કે હોશિયાર કેટલો છે ને એક નબળો કેટલો છે. એટલે અત્યારે તમે બધા એક જ સરખા એક જ કેટેગરીમાં આવતા વિદ્યાર્થી છો, કોઈ હોશિયાર નથી કોઈ વીક નથી. એટલા માટે જ અને તમારે બધાને 12માની એક્ઝામમાં બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે એવું ધ્યાનમાં રાખીને જ અત્યારે હું ભણાવું છું. એટલા માટે વ્યવસ્થિત ક્યાં કેટલું લખવું, કેટલા પ્રમાણમાં લખવું, કેટલા માર્ક્સનો પ્રશ્ન છે, કેવી રીતે લખવું તમને ચોખ્ખું ચોપડામાં દેખાય છે જો. અને બહુ પરફેક્શન સાથે લખશો ને તો તમારી નાની નાની મિસ્ટેક જોવા નહીં આવે. જો એમ આમથી એમ કર્યું તો તમારી નાની નાની મિસ્ટેકો જોવાશે તો વ્યવસ્થિત થશે નહીં. એટલે અને હંમેશા 3 માર્ક્સનો પ્રશ્ન છે, 5 માર્ક્સનો પ્રશ્ન છે, પ્રસ્તાવના જે તે પાઠ હોય ને તમને એમ થાય ને કે આ સવાલ આ પાઠનો છે, એ પાઠ જે તે લખતો હોય ને 5 લીટી સાચી ખોટી લખી નાખવાની, પ્રસ્તાવનાને સમાપન લખવાનું કેમ, પ્રશ્નોનો ઉઠાવ અને પ્રશ્નો વ્યવસ્થિત લાગશે. અને મુદ્દા પાડીને જે પ્રશ્નો છે એના મુદ્દા હાઇલાઇટ કરવાના, વ્યવસ્થિત મુદ્દા પાડી એની અંદર મુદ્દાની અંદર પેટા મુદ્દાએ વેરફેર હોવા જોઈએ કે જેથી કરીને છે ને આપણને માર્ક્સ મળે. ગરબડ ગોટો કરશો ને તો પરીક્ષામાં માર્ક્સમાં પણ પછી ગરબડ ગોટા જ થશે. હવે છે ને નાણાંનું પૂરું થઈ છે, પછી છે ફુગાવાનું. હવે ફુગાવો એટલે શું, એના લક્ષણો જણાવો. આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે ફુગાવાનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. હવે તમને અહીંયા જોઈને તો એવો વિચાર આવતો હશે ટીચર આટલો મોટો પ્રશ્ન, તો એ એટલો મોટો પ્રશ્ન નથી, પ્રશ્ન બહુ નાનો છે. આમાંથી એક જ વ્યાખ્યા યાદ રાખવાની છે તમારે અને લક્ષણો ફરજિયાત યાદ રાખશો. પરીક્ષામાં હશે, હશે અને હશે જ એમ કહું તો એને ચાલે. કારણ કે એક નહીં એક પેપરમાં હોય જ. તમે રાઉન્ડ ટેસ્ટ આપશો ને તોય તમને આ પ્રશ્નો તો ક્યાંક ને ક્યાંક મળી જ જશે. ફુગાવાના લક્ષણો જણાવો, બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલે એ લખજો. અને ચોપડા છે ને અત્યારથી જ વ્યવસ્થિત બનાવજો. આ પહેલું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું છે, મતલબ કે 3rd ચેપ્ટર પણ ફર્સ્ટ ચેપ્ટર હે આમ ફર્સ્ટ ચેપ્ટર. અને વ્યવસ્થિત ચોપડો બનાવશો ને તો લાસ્ટમાં પ્રોબ્લેમ નહીં આવે. લાસ્ટમાં તમારે ખાલી ચોપડો જ વાંચવાનો છે. અને તમે જેવું લખાણ સાથે વાંચશો ને એવું જ તમને પરીક્ષામાં યાદ આવશે. આજે આપણે ફુગાવાનો અર્થ જોઈ લઈએ. આના પછીના વિડીયોમાં આપણે છે ને ફુગાવાની લક્ષણો જોઈશું. ફુગાવાનો અર્થ તો કે સામાન્ય અર્થમાં ફુગાવો એટલે ભાવ વધારો. ફુગાવો એ આર્થિક સમસ્યા અને નાણાકીય ઘટના છે. જુદા જુદા અર્થશાસ્ત્રીએ એની જુદી જુદી વ્યાખ્યા આપી છે. તો પહેલું છે ડૉક્ટર પી એ લર્નર, એણે ડૉક્ટર એપી લર્નર, એની વ્યાખ્યા એવી છે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય ત્યારે સ્થિતિનો ફુગાવો થાય, ત્યારે તે સ્થિતિને ફુગાવાની સ્થિતિ કહેવાય. એટલે કે વસ્તુ છે ને વધારે પ્રમાણમાં છે નહીં અને દરેક લોકોને એ જોઈએ છે, ત્યારે લોકો શું કરશે, જેની પાસે વધારે પૈસા હશે વધારે ભાવ લઈને તે ખરીદી લેશે, તો એને ફુગાવો કહેવાય. જેમ કે આપણને તાજું ઉદાહરણ આપું તો રેડેમસિવિર ઇન્જેક્શન. એક અત્યારે તમને સાવ સસ્તા મળશે પણ એક ટાઈમ પર જ્યારે બહુ જરૂર હતી ત્યારે બધા લોકોને જરૂર હતી ને. તો કોઈ વ્યક્તિ હવે હું જ છે રેડેમસિવિર ઇન્જેક્શન વેચતી હોઉં, માની લો મને એક વ્યક્તિ એને ઇન્જેક્શનના 2000 આપે છે, એક વ્યક્તિ 3000 આપે છે, એક વ્યક્તિ એમ કહેશે હું 4000 આપીશ, તો હું કોને ઇન્જેક્શન વેચું? 4000વાળાને જ વેચવાની. કેમ? ખબર છે કે આ વસ્તુ ક્યાંય મળે એમ નથી, બધા જ ખરીદવાના છે. એટલે આ સ્થિતિને છે ને ફુગાવાની સ્થિતિ કહેવાય. બીજા અર્થશાસ્ત્રી છે કે એસી પીગુ, ડૉક્ટર એસી પીગુ એવું કહે છે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે ત્યારે છે ને ફુગાવો કહેવાય. મતલબ કે ખરેખર એની કિંમત નથી પણ લોકોને જોઈએ છે એટલે એની કિંમત એ વધારે છે, એ વધુ કિંમતમાં લેવા તૈયાર છે, તો એ સ્થિતિને ફુગાવો કહેવાય. અને ડૉક્ટર જે એમ કેઇન્સના મતે એવું છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોની પૂર્ણ રોજગારી પછી નાણાકીય આવક વધે તો સર્જાય છે. એટલે કે દરેક વ્યક્તિ પાસે પૂરતી આવક છે,
એટલે ઉત્પાદન એ પૂરતું છે, પરંતુ ઉત્પાદન છે એટલે દરેક વ્યક્તિ પાસે પૂર્ણ રોજગારીની સ્થિતિ છે, દરેક વ્યક્તિ પાસે આવક આવે છે, દરેક વ્યક્તિ ખર્ચ કરવાનો છે, તો ઓબ્વિયસલી નાણાંની કિંમત એટલે કે નાણાકીય આવક વધવાની જ, કારણ કે વધારે કિંમત વસ્તુની કિંમત વધવાની છે. તો આ સ્થિતિને શું કહેવામાં આવે છે? ફુગાવો. ફરીવાર ફુગાવાનો એમાં ખાસ કરીને પીએ લર્નરની વ્યાખ્યા બહુ સિમ્પલ છે, એટલે એ જ યાદ રાખવી કે વસ્તુના પુરવઠા કરતાં તેની વસ્તુની માંગનું પ્રમાણ વધે તો એ સ્થિતિને શું કહેવાય? ફુગાવો. સમજાણું? ચાલો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ફુગાવાનો અર્થ, એના લક્ષણો, એની અન્ય બાબતો, ફુગાવાનો એના કારણો, શું કામ ફુગાવો થાય છે એ. કંઈ નહીં, અહીંયા સુધી રાખું છું. આ બધા જ સવાલ ફરજિયાત તમારા નોટબુકમાં એક વખત લખવાના છે અને પછી પાકા કરવાના છે. અને ધોરણ 12માં જેટલું સાથે ચાલશો એટલો છેલ્લે પ્રોબ્લેમ નહીં આવે. બાકી એક સાથે આખા વર્ષનું આપણે જેમ જમી નથી શકતા, આપણે આખા દિવસનું નથી જમી શકતા, તો એવી જ રીતે આખા વર્ષનું એક સાથે પછી પાકું થશે નહીં. મગજ એટલું બધું